ના ગામડાઓમાં વીજ કટોકટીથી ખેડૂતો પરેશાન. રવિ સિઝનમાં વીજ કાપ ન કરવા ખેડૂતોની માંગ. ઉગ્ર આંદોલનની પણ ચીમકી. ખેડૂતોના વીજળીના પ્રશ્નનું નિરાકરણ લાવવા કૃષિ પ્રધાને કરી ઉર્જા પ્રધાનને રજૂઆત. ઝડપથી સમસ્યાનો ઉકેલ શોધવાની અપાઈ ખાતરી. ગુજરાત કોંગ્રેસનું નવું માળખું આગામી 2-3 દિવસમાં જાહેર થાય તેવી શક્યતા. જગદીશ ઠાકોરને પ્રદેશ પ્રમુખની જવાબદારી સોંપાય તેવી પ્રબળ સંભાવના. રાજ્યની પ્રાથમિક શાળાઓમાં 15,000થી વધુ શિક્ષકોની જગ્યા ખાલી. આરટીઆઈમાં સામે આવી વિગતો. ધોરણ 6-8માં 8,273 વિદ્યાસહાયકોની ઘટ. રાજ્યમાં વેક્સિનેશનનો ટાર્ગેટ પૂરો કરવા હવે મતદાર યાદીનો કરાશે ઉપયોગ. બુથ પ્રમાણે રસી લેવાની બાકી હશે તેની થશે ચકાસણી. એનજીઓની પણ લેવાશે મદદ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોરોનાની રસી બનાવતી 7 કંપનીઓના પ્રતિનિધિઓ સાથે કરશે મુલાકાત. તમામ માટે ડોઝ અને અન્ય દેશોને મદદ કરવા અંગે ચર્ચા. આજથી 3 દિવસ સુધી કાશ્મીરના પ્રવાસે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ. મુલાકાતને લઈને 26 આતંકી કેદીઓને આગ્રા મોકલાયા તો 700 શંકાસ્પદોની અટકાયત. ભારત સામેની જંગ માટે પાકિસ્તાને ટીમનું કર્યું એલાન. આવતીકાલે ટી20 વર્લ્ડ કપનો મહામુકાબલો. વિરાટ કોહલીએ કહ્યું અમારું ધ્યાન માત્ર જીત પર.